નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટના ઘરેલુ નુસ્ખામાં હું આપ સૌનું સ્વાગત કરું છું જેમનું વજન ખૂબ જ વધી ગયું છે તેઓ પોતાનું વજન ઘટાડવા માટે ઘણી વસ્તુઓ કરતા રહે છે આજે અમે તમને અહીં ડાઇટિંગ વગર કસરત કર્યા વગર વજન ઘટાડવાની ઘણી રીતો જણાવવા જઈ રહ્યા છીએ શું આવે આવું તમે ક્યારેય સાંભળો છો કે મને લાગે છે કે મારું વજન વધી ગયું છે અથવા તો મારે પાતળું થવું પડશે આ પછી ગમે તેમ કરીને વધારાનું વજન ઘટાડવાની રીતો માટે સઘન ચર્ચાઓ શરૂ થાય છે જીમમાં કલાકો સુધી મહેનત માત્ર સ્વાસ્થ્યપ્રદ જમવા માટે સ્વાદની દ્રષ્ટિએ ટેવાવું કદાચ તમે આ બધું અને બીજું ઘણું બધું અજમાવી જોયું હશે જેથી પહેલાંની જેમ સુડોળ શરીર બને તો હવે કંઈક એવું જે કુદરતી છે જેની કોઈ આડઅસર નથી અને બહુ સરળ પણ છે એના માટે તમારે ઘરેલું નુસ્ખા અપનાવવા જોઈએ જેનાથી તમને ફાયદો થશે હા એના માટે તમારે સખત વર્કઆઉટ કે જીમમાં જવાની જરૂર નથી જેના માટે તમે જે વસ્તુઓ તમારા ઘરમાં જ ઉપલબ્ધ છે તેને આપના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી તમે તમારું વધતું જતું વજનને અટકાવી શકો છો તો ચાલો મિત્ર જાણીએ કે વગર કસરતે એવા કયા નુસ્ખા છે જે તમે ઘરે સરળતાથી કરી અને વજનને ઝડપથી ઉતારી શકો છો મધ સાથે લીંબુ પાણી પીવું દરરોજ સવારે લીંબુનું પાણી બનાવો અને તેમાં બે ચમચી મધ ઉમેરો અને તેનું સેવન કરો આખી મેથીના દાણા અજમો અને જીરાનો પાવડર મેથીના દાણા અજમો અને જીરામાં પાચનની પ્રક્રિયા સુધારીને શરીરની ચરબી ઘટાડવાના ગુણો રહેલા છે ત્રણેયને સૂકવીને શેકી લો મિક્સરમાં પીસીને પાવડર બનાવો અને દરરોજ એકવાર પાણીમાં ભેળવીને પીવો તજ અને મધ નાખીને બનાવેલી ચા તજ લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવી રાખવા માટે ઉપયોગી છે રોજ સવારે પાણીમાં તજના બે ટુકડા એક ચમચી મધ નાખીને ઉકાળો અને તેને ગાડીને નવસેકું થાય એટલે ભૂખ્યા પેટે લેવું કાચું લસણ ખાવું લસણ કુદરતી એન્ટિસેપ્ટિક છે પરંતુ રોજ લસણની બે કડી ચાવીને ખાવાથી વજન ઉતારવામાં મદદ થાય છે ખાણનો વધુ ઉપયોગ ફળો અને કેટલાક શાકભાજીમાં કુદરતી રીતે મીઠાશ હોય છે ઉપરથી વધારાની ખાંડ લેવાને બદલે કુદરતી રીતે મીઠાસ ધરાવતા પદાર્થોનું સેવન કરો ખૂબ પાણી પીવું વજન ઘટાડવા માટે સૌથી સરળ અને આવશ્યક છે પૂરતા પ્રમાણમાં પાણી તમારા જરૂરી પાણીનું પ્રમાણ નક્કી કરવાની એક સારી રીત છે કે તમારું વજન કરો અને તમારા વજનને ત્રીસ વડે વિભાજિત કરો જો તમારું વજન પાસઠ કિલો છે તો તમારું દૈનિક પાણીનું સેવન બે પોઈન્ટ સોળ લીટર જેટલું હોવું જોઈએ કલાકની લેવી પૂરતી ઊંઘ શરીરમાં ખોરાકનું પાચન વધારે છે અને શરીરની કાર્યક્ષમતા પણ વધારે છે તો શરીરમાં પાચનનું પ્રમાણ વધારવાથી વધારાની ચરબી ઘટે છે નાની થાળીમાં જમવું આ એક માનસિક રમત છે મોટી થાળીમાં આપોઆપ વધુ ખોરાક લેવાઈ જાય છે નાની થાળીમાં ઓછું લેવા છતાં વધુ વધુ ખાધાનો સંતોષ મળે છે છે જેથી ખાવાની ટેવ દૂર થાય એક જ વેળા ખૂબ ખાવાનું ટાળવું દિવસમાં ત્રણ જ વાર પેટ ભરીને ખાવાની જગ્યાએ ત્રણથી થી ચાર કલાકના અંતરાળમાં થોડું થોડું અને હળવું ખાવાનું રાખો લાંબા સમયે ખાવાથી વધુ ભૂખ લાગવાના કારણે વધારે ખવાઈ જાય છે કેટલોક કાચો ખોરાક ફાયદાકારક છે પકાવેલો ભારે ખોરાક ખાવાને બદલે ટામેટા કાકડી પાલક મકાઈના બાફેલા દાણા ગાજર વગેરે કાચા ખાઈ શકાય છે ખોરાક વ્યવસ્થિત ચાવીને ખાઓ ખોરાક ચાવીને ખાવાથી તેનું પાચન વધુ સારી રીતે થાય છે તેથી આરામથી ચાવીને ખોરાક લેબર વ્યક્તિના શરીરમાં ફટાફટ ખાવાનું ગળી જનાર વ્યક્તિ કરતા ઓછી કેલરી જમા થાય છે રિફાઈન્ડ અનાજ ખાવાનું ટાળો રિફાઈન્ડ ફ્લોર એટલે કે મેદો ખાવાનું ટાળો ઘઉં બાજરી જેવા અનાજના લોટનો વપરાશ શરીરમાં કાર્બોદિત અને ફાઈબર વધારે છે સિગરેટ ન પીવી સિગરેટ પીવાથી તમારા શરીરની કસરત કરવાની ક્ષમતા ઘટી જાય છે થોડી કસરતમાં તમારી શ્વાસ ચડવા લાગે છે આ રીતે તમારું શ્વાસ કથડે છે તેથી તેનું સેવન ન કરવું હિતાવહ છે તનાવ મુક્ત રહો વધુ પડતી ચિંતાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને તમે ફિટ રહી શકતા નથી સ્ટ્રેસને દૂર કરવા ધ્યાન શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ યોગ ફેમિલી વેકેશન વગેરેનો આધાર લઈ શકાય છે યોગાટ ખાવું યોગાટ અથવા દહીંમાં દૂધમાંથી બનાવેલ હોવાથી તેમાં બધા જ પોષક તત્વો હોય છે તેમજ ચરબીયુક્ત તત્વ ઓછા હોય છે તે શરીરમાં અમુક પ્રકારના બેક્ટેરિયા બનાવે છે જે પાચનમાં ઉપયોગી થાય છે જ્યુસ પીવા શરીરમાં શક્તિ જાળવી રાખવા માટે ફળોના જ્યુસ ઉત્તમ આહાર છે જ્યુસમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરને ફૂર્તિ આપે છે સખત ડાયટ ન કરવું સખત ડાયટિંગ કરવાથી થોડા સમય માટે વજન ઘટી જાય છે પરંતુ તે લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવા લાવતા અચાનક તે વધી જાય છે વળી ક્રેશ ડાયટિંગથી શરીરમાં કમજોરી આવી જવાની અને બીમાર પડવાની પણ રહેલી છે તો દર્શક મિત્રો કાર્યક્રમમાં જણાવેલા ચોક્કસથી અપનાવો આપના વજન વધારવામાં ચોક્કસથી ફેર પડશે અને આપનું સ્વાસ્થ્ય સારું રહેશે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં ફક્ત આટલું ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર